નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ સ્કૂલમાંથી હું તમારી ટીચર સુથાર મિત્તલ તમને આસપાસની અંદર આપણે ધોરણ ચારમાં પાઠ ચાર અમૃતાની વાર્તા એના વિશે આપણે આગળ થોડું જાણી ગયા. બાકીનું જે છે એ આપણે અત્યારે જોઈશું. આગળ જે આપણે સમજ્યા એના વિશે બે ચાર થોડીક બે એક મિનિટ આપણે થોડું જાણી લઈએ કે એ સમયે આપણે શું શીખ્યા હતા. તો ખીચડી એમ કે ક્યાં આવેલું છે, આવો એક પ્રશ્ન હતો. તો એમ કે જે રાજસ્થાનમાં જોધપુર ગામ છે એની પાસે ખીચડી ગામ આવેલું છે. અમૃતા એમ કે જે એનું ગામ હતું ખીચડી, એ ખીચડી ગામ કેમ પડ્યું? તો ગામના લોકો ખીચડી વૃક્ષ જે હતું એ જાળવા ખૂબ જ વાવતા હતા, તો એના પરથી ખીચડી ગામ પડ્યું. પછી ગામના લોકો એમ કે જે વૃક્ષો વિશે શું માનતા હતા, તો એ વૃક્ષોને ખૂબ જ પ્રેમ કરતા હતા અને એવું માનતા હતા વૃક્ષો મનુષ્ય માટે મહત્વના છે. વૃક્ષો છે તો જ આપણે છીએ. અમૃતા સવારે વહેલા ઉઠી અને પોતાના વૃક્ષ પાસે જઈ અને એને વહાલ કરતી હતી, બરાબર ને? તો એમ કે જે વૃક્ષને એમ કે ભેટી જતી, અરે, પછી વૃક્ષને શું કહેતી, અરે તું મજબૂત છે, ખૂબ જ સુંદર છે, અમને સંભાળે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું, મને તારા જેવી બનાવ. આવું કોણ કહેતું હતું? અમૃતા. પછી આપણે શેરીની આજુબાજુ એમ કે આપણી આસપાસ એમ કે જે વૃક્ષો હોય એ વૃક્ષોને એમ કે કઈ રીતે ઉછેર કરવો, વૃક્ષોને કોણ કેવી પાણી પાવવું જોઈએ, કયા સમયે વૃક્ષને સંભાળ લેવી જોઈએ અને કે એ બધું આપણે જોયું હતું. અત્યારે જોખમમાં વૃક્ષો કયો પોઈન્ટ છે? જોખમમાં વૃક્ષો. તો દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની જોડે પેન્સિલ રબર રાખશે. સમય જતા અમૃતા મોટી થઈ. એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ. ત્યાં થોડા અજાણ્યા માણસો જોયા. તેમની પાસે કુહાડીઓ હતી. તેઓએ કહ્યું, રાજાએ તેમને લાકડા માટે વૃક્ષો કાપવા મોકલ્યા છે. રાજાનો મહેલ બનાવવા લાકડું જોઈતું હતું. હવે અહીંયા ચિત્રમાં આપણને દેખાય છે કે અજાણ્યા માણસો કુહાડી લઈને ગામની અંદર આવ્યા છે અને એમને કહેવું શું છે કે અમારે એમ કે રાજાનો મહેલ બનાવવો છે, તો રાજાના મહેલ બનાવવા માટે લાકડું જોઈતું હતું, બરાબર? તો આપણે જે મહેલ હોય, મકાન હોય, આપણે ફર્નિચર માટે લાકડું તો જોઈએ ને. તો એ રીતે એમ કે આ લોકો એમ કે વૃક્ષો કાપવા માટે આવ્યા છે. હવે આપણે આગળ જોઈએ. અમૃતા આઘાતમાં હતી. પહેલો માણસ વૃક્ષો કાપવાનો હતો તે વૃક્ષ પાસે ગઈ. જે અજાણા માણસો હતા એ વૃક્ષો કાપવાના હતા, તો અમૃતા વૃક્ષ પાસે ગઈ. તેને વૃક્ષની થડની આજુબાજુ હાથ મૂકીને વૃક્ષને કે જોરથી બાથમાં લીધું. તો અહીંયા ચિત્રમાં દેખાય છે કે માણસ વૃક્ષને કાપવા માટે તૈયારી છે, જ્યારે અમૃતા વૃક્ષને ભેટી જાય છે. માણસે તેને ડરાવવા બૂમ પાડી, પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માગતી ન હતી. માણસે એમ કે ડરાવવા માટે બૂમ પાડી, પણ અમૃતા જે છોકરી હતી એ એમ કે વૃક્ષને છોડતી નહોતી. રાજાના માણસોએ તેનો હુકમ માનવો પડે. તેઓએ વૃક્ષોને કાપવાના હતા. તેઓ જે રાજાના માણસો હતા એ વૃક્ષો કાપવાના હતા. આ જોઈ અમૃતાની છોકરીઓ
અને ગામમાં 100 જેટલા ઘરડા અને યુવાન માણસો વૃક્ષોને રક્ષણ કરવા બાથ ભરી. અમૃતાએ તેની છોકરીઓ સાથે વૃક્ષોને બચાવવા ઘણા લોકો મરી ગયા. કેમ કે વૃક્ષોને બચાવવા માટે અમૃતા અને એની છોકરીઓ એમ બીજા ઘણા પણ માણસો એમ કે મરી ગયા. તો અહીંયા જ્યારે રાજાએ આ સાંભળ્યું, તેને વિશ્વાસ ન થયો કે વૃક્ષોને બચાવવા લોકો પર પોતાના જીવને પણ પરવા ન કરી. રાજાને વિશ્વાસ ન થયો કે માણસો માણસોને તો પ્રેમ કરે છે બધા, પણ વૃક્ષોને બચાવવા માટે પણ માણસો આટલો પ્રેમ કરે છે એમ કે મને વિશ્વાસ આવતો નથી. જ્યારે એમ કે માણસોએ પોતાનો જીવ બચાવવા માટે જીવની પણ એમ કે પરવા ન કરી. તેણે પોતે ગામની મુલાકાત લીધી. કોણ આવે ગામની મુલાકાત લેવા માટે? રાજા. ત્યાં તેને ગામના લોકોને વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈ. ગામના લોકો હતા એ વૃક્ષોને તો ખૂબ જ પ્રેમ કરતા હતા, તો તેઓ એમ કે ઊંડી લાગણી જોઈ. શું અહીંયા આપણને ચિત્રની અંદર જોવા મળે છે કે ઘણા માણસો છે એ પોતાનો જીવની પરવા કરી નથી, જીવ જોખમમાં મૂકી દીધો છે એમ કે, બરાબર. અને અહીંયા રાજાના માણસો છે અમુક એમ કે વૃક્ષો કાપી રહ્યા છે. શું તમને યાદ છે આ ગામના વડીલો શું કહેતા હતા? એમ કે શું તમને યાદ છે કે આ ગામના વડીલો શું કહેતા હતા? તો ગામના વડીલો એવું કહેતા હતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ. આ પ્રશ્ન આપણે આગળ જોયો હતો. તો આ પ્રશ્ન દરેકે પોતાની નોટબુકની અંદર લખવાનો છે કે હોમવર્કની અંદર તમારે દરેકે પર્યાવરણની નોટમાં લખવો. વૃક્ષો છે તો આપણે છીએ. શું આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ છીએ? તમારા વર્ગખંડમાં આ ચર્ચા કરો. તો ના. કેમ કે આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ નહીં. વૃક્ષો અને પ્રાણીઓ વગર આપણું જીવન અશક્ય છે. જેમ વૃક્ષો સ્વાવલંબી છે, પ્રાણીઓ પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે. વનસ્પતિ અરે પ્રાણીઓ હોય એમનો ખોરાક હોય એ વનસ્પતિ જ આપે છે ને. તો આપણે આપણા ખોરાક અને અન્ય જરૂરિયાત માટે વૃક્ષો અને પ્રાણીઓ પર આધાર રાખવો પડે છે. તેથી કહેવાયું છે કે જો વૃક્ષ છે તો જ આપણે છીએ. આપણે વૃક્ષો અને પ્રાણીઓ વગર રહી શકીએ નહીં. હવે આગળનો પ્રશ્ન. ગામ રક્ષિત છે. ગામના લોકોની વૃક્ષો પરની લાગણીને રાજાએ પીગરાવ્યો. તેને હુકમ કર્યો કે આ વિસ્તારના કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે કે કોઈ પ્રાણીને મારવામાં નહીં આવે. આ ઘટનાને લીધે 300 વર્ષ થઈ ગયા છે. આ વિસ્તારના લોકો બિસ્નોઈ કહેવાય છે. જે વૃક્ષો અહીંયા અંડરલાઈન કરો કે આ વિસ્તારના લોકો કયો શબ્દ કહેવાય છે બીજો એમને? બિસ્નોઈ. કે જે વૃક્ષો પ્રાણીઓનું રક્ષણ કરે છે. આ વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં લીલુંછમ છે અને અહીં પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વિના ફરે છે. અહીંયા આપણને ચિત્ર બતાવ્યું છે, બરાબર. અહીંયા રાજા છે, ગામના લોકો છે, બરાબર. તો એમ કે જે ખેજડી વૃક્ષ છે ને એ ઓછા પાણીમાં ટકી રહે છે. ખેજડી વૃક્ષ માટે વધુ પાણી જોઈતું નથી. ખેજડી વૃક્ષમાંથી ઘણી બધી એમ કે વસ્તુ પણ બનતી હોય છે, જેમ કે દવા છે, બરાબર. એનું લાકડું ક્યારે સડતું પણ નથી, એની અંદર કીડા પણ નથી પડતા હોતા. અને એ લાકડું હોય છે એની છાલ જે હોય છે